રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચરમસીમાએ છે. રશિયાએ પૂર્વીય યુક્રેનની શાળામાં ઘાતક વિસ્ફોટ કર્યો હતો, જેમાં 60થી વધુ લોકોના મૃત્યુની સંભાવના છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ G7 નેતાઓને વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ ઘટનાની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે યુક્રેનિયન શહેર લુહાન્સ્કની શાળામાં રહેતા શરણાર્થીઓના મૃત્યુ થયા છે. બીજી તરફ લુહાન્સ્કના ગવર્નરે દાવો કર્યો છે કે આ ઘાતક વિસ્ફોટથી શાળાની ઇમારતમાં ભીષણ આગ લાગી હતી, જેને રોકવામાં કલાકો સુધી જહેમત કરવી પડી હતી. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન સહિત G7 રાષ્ટ્રના નેતાઓ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે વર્ચ્યુઅલી સંવાદ કર્યો હતો, જેમાં G7 નેતાઓએ રશિયામાં તેલ અને ગેસની આયાત પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય કર્યો છે. પ્રધાનમંત્રી જીવન જ્યોત યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને અટલ પેન્શન યોજનાને આજે 7 વર્ષ પૂર્ણ થયા છે. 9 મે 2015 આ યોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ અવસરે નાણામંત્રી નિર્મલા સીતારામને ટ્વીટ કરીને કહ્યું કે આ ત્રણેય જન સુરક્ષા યોજનાએ વીમા અને પેન્શન સુધી સામાન્ય જનતાની પહોંચ સરળ બનાવી છે. છેલ્લા 7 વર્ષોમાં આ યોજનાના રજીસ્ટ્રેશનથી લાભાર્થીઓની સંખ્યામાં વધારો થતા દેશને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. નાણામંત્રીએ વધુ માહિતી આપતા કહ્યું કે આ ઓછી કિંમતની વીમા યોજના અને બાંયધરીકૃત પેન્શન યોજનાએ નાણાકીય સુરક્ષાને સુનિશ્ચિત કર્યું છે, જે થકી પહેલા પસંદગીના લોકો માટે આ યોજનાઓ ઉપલબ્ધ હતી, હવે સમાજના દરેક વ્યક્તિ તેનો લાભ લઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આસામ પ્રવાસે છે. તેમણે તામુલપુર ખાતે BSF વર્કશોપ અને સ્ટોરનું શિલાન્યાસ કર્યું હતું. આ ઉપરાંત તેમણે CAPFS કેન્ટીનમાં ખાદી અને ગ્રામોદ્યોગની સામગ્રીનું ઈ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આસામમાં હિંસા હવે સમાપ્ત થઈ છે. અમે આસામના તમામ હથિયારી સંગઠનો પાસે સમજૂતી કરાવી છે. આજે આસામ વિકાસના પથે અગ્રેસર છે. બોડોલેન્ડના વિકાસ માટે અમે પ્રતિબદ્ધ છીએ. ખાદી તથા ગ્રામોદ્યોગનો કારોબાર 1 લાખ કરોડને પાર થયો છે, તેમ તેમણે જણાવ્યું હતું. ઇતને કમ સમય મે સમજોતે કી 90% શરતો કો ભારત સરકાર ઓર આસામ સરકાર ને પૂરા કર લિયા હે. બોડોલેન્ડ કે સાથ હમને જો વાદા કિયા થા વો પૂરા કર દિયા હે. ઓર આઝાદી કે ઇતિહાસ કે બાદ આસામ આઝાદી કે સમય સે બના હુઆ રાજ્ય હે. પરંતુ આજ તક આસામ કે સ્પીકર પદ પર કિસી બોડો યુવા કા બેઠના સંભવ નહીં હુઆ થા. આજ આસામ એસેમ્બલી કા સ્પીકર એક બોડોલેન્ડ સે ગયા હુઆ મેરા ભાઈ હૈ. પૂરા આસામ ઓર બોડોલેન્ડ ઉસ પર ગર્વ કરતા હૈ. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદર નગર હવેલી અને દીવ દમણમાં ઔદ્યોગિક ઉત્પાદન વેચાણ કમ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્સપોનું ઉદઘાટન કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ દ્વારા કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ પટેલે શ્રમિક કલ્યાણ યોજનાનો લાભ શ્રમિકોને આપ્યો હતો. આ સાથે નવી રોકાણ પ્રોત્સાહન યોજના શરૂ કરવામાં આવી હતી. આ એક્સપોમાં 16 મે સુધી વિવિધ સેમિનાર પણ યોજાશે, જેમાં ઉદ્યોગને લગતી ભારત સરકારની વિવિધ યોજનાઓ જણાવવામાં આવશે. રેકોર્ડ નિર્યાત $420 બિલિયન કા એક્સપોર્ટ, સામાન કા વસ્તુઓ કા, સાથ સાથ સેવા ક્ષેત્ર મેં સર્વિસિસ મેં $254 બિલિયન, યાની દોનો મિલાએ તો લગભગ 50 લાખ કરોડ કા નિર્યાત ભારત કે ઇતિહાસ મેં પહેલી વાર ઇન સારી ચુનૌતીઓ કે બાવજૂદ ઇસકા એક સંકેત, યે એક સંકેત દેતા હૈ કે આગે ચલ કે પૂરે વિશ્વ કે દેશ ભારત કે સાથ અપના વ્યાપાર બઢાના ચાહતે હૈ. यहाँ के बनने वाली वस्तु, हजारों वस्तु एग्जिबिट की जा रही है और उसको एक डिस्काउंटेड रेट पर सेल भी यहाँ के स्थानीय नागरिकों को और टूरिस्ट को किया जाएगा. 60 से ज़्यादा स्टॉल लगाए जा रहे हैं कंज्यूमर प्रोडक्ट के और 20 ऐसे स्टॉल लगाए गए इंडस्ट्रियल जिन्होंने यहाँ से जर्नी स्टार्ट करके इंडिया लेवल पर स्केलिंग की है. तो माननीय प्रशासक महोदय ने इसके लिए बहुत बड़ा प्रयास किया है और इससे इंडस्ट्रियल ऐसे यहाँ के लोगों को एक निवेश का एक बड़ा मौका मिल रहा है. સુપ્રીમ કોર્ટના જજ તરીકે ગુવાહાટી હાઈકોર્ટના ન્યાયાધીશ સુધાંશુ ધુલિયા અને ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ JB પારડીવાલાનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. ભારતના મુખ્ય ન્યાયાધીશ NV રમનાએ કોર્ટના એડિશનલ બિલ્ડિંગ કોમ્પ્લેક્સના ઓડિટોરિયમમાં નવા ન્યાયાધીશોને પદના શપથ લેવડાવ્યા હતા. બંને ન્યાયાધીશોની નિમણૂક બાદ હવે 30 મહિના પછી સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા 34 થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં
અમદાવાદ શહેરના હીરામણી કેમ્પસ ખાતે ધોરણ 10 અને 12 પછી શું કરી શકાય તેને લગતી કારકિર્દીનું માર્ગદર્શન આપતી પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. હીરામણી સંકુલ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ પુસ્તિકામાં ગુજરાતની તમામ યુનિવર્સિટીઓની માહિતી આપવામાં આવી છે. આ યુનિવર્સિટીઓની જુદી જુદી કોલેજોમાં ચાલતા તમામ અભ્યાસક્રમો અને તે માટે પ્રવેશ પદ્ધતિની વિગતવાર સમજણ વિદ્યાર્થીઓને આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા અભ્યાસક્રમો અને કોલેજોમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને વિવિધ યોજનાઓ દ્વારા મદદ આપવામાં આવી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓને આ પુસ્તિકા ખૂબ જ ઉપયોગી બની રહેશે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. નવી શિક્ષણ નીતિથી આવનાર સમયમાં વિદ્યાર્થીઓ એક સાથે 2 ડિગ્રીમાં પ્રવેશ મેળવી શકાશે. તેનાથી તેમને રોજગારી અને કૌશલ્ય વર્ધન વ્યવસાયમાં ખૂબ મદદ મળી રહેશે તેમ સંસ્થાના પ્રમુખ નરહરી અમીને જણાવ્યું હતું. આ પ્રસંગે GLS યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ સુધીર નાણાવટીએ પણ વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકારની નવી શિક્ષણ પોલિસીથી માહિતગાર થઈ કારકિર્દી ઘડવાનો અનુરોધ કર્યો હતો. અને આઝાદી કા અમૃત મહોત્સવ જ્યારે ઉજવી રહ્યા હોય ત્યારે અને તેવા સંજોગોમાં આત્મનિર્ભરનો કોલ સાહેબે આપ્યો નરેન્દ્રભાઈએ, તો કોરોના મહામારીમાં આપણને કે ભાઈ આત્મનિર્ભર બનવું પડશે એટલે દરેક જણે પોતાની તાકાત બતાવીને આગળ વધવું, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ હશે ત્યારે. અને આપણા ત્યાં ટેલેન્ટ ખૂબ છે પણ એનું પ્લેટફોર્મ મળવામાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પડતી હોય, તે મુશ્કેલી ના પડે એના માટે થઈને અમે સ્ટાર્ટઅપ પોલિસીથી માંડીને બધી જ રીતે વિદ્યાર્થીઓને અમે દરેક જગ્યાએ પ્રોત્સાહન આપીને પ્લેટફોર્મ આપીએ છીએ, જેથી કરીને એ દેશ લેવલે, ગ્લોબલ લેવલે પણ આપણા વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધી શકે એના પ્રયત્નમાં સરકાર પણ છે. માધ્યમિક સ્કૂલોમાં, લાઇબ્રેરીઓમાં, જિલ્લા મથકોમાં અને ગુજરાતની યુનિવર્સિટીઓ કોલેજોમાં આ પુસ્તક વિનામૂલ્યે ટ્રસ્ટ દ્વારા મોકલવામાં આવનાર છે. અને જરૂર પડશે તો વધારે ડિમાન્ડ આવશે તો પણ હજુ ટ્રસ્ટની વધારે બુકો છપાવવાની પણ તૈયારી છે. તમામ માહિતી અમે સમાવવાનો પ્રયાસ કર્યો છે, જેના કારણે ગામડામાં રહેતો હોય, જંગલ વિસ્તારમાં રહેતો હોય, પહાડી વિસ્તારમાં રહેતો હોય, જેની પાસે માહિતી નથી કે ધોરણ 12 પછી કઈ ફેકલ્ટીમાં એડમિશન લેવું, તો આ પુસ્તકના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીને વાલી પોતાના દીકરાને કઈ ફેકલ્ટીમાં પ્રવેશ આપવો એનો નિર્ણય કરી શકે. આ નવી એજ્યુકેશન પોલિસીમાં એક સાથે ડ્યુઅલ ડિગ્રી એની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે મેનેજમેન્ટના કોર્સમાં જે વિદ્યાર્થી દાખલ થશે એ કોમ્પ્યુટરનું પણ શિક્ષણ સાથે સાથે મેળવી શકે છે, જે વકીલાતના વ્યવસાયના કોર્સમાં દાખલ થાય એને પણ મેનેજમેન્ટના કોર્સનું પણ ડિગ્રી સાથે મળી શકે એવી ડ્યુઅલ ડિગ્રીની શિક્ષણ પદ્ધતિ આપણી નવી એજ્યુકેશન પોલિસીમાં કેન્દ્ર સરકારે જે વડાપ્રધાનના નેજા હેઠળ મૂકી એનો UGCએ સ્વીકાર કરી દીધો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના સ્વજનોના હિતાર્થે બેલેટ પાર્કિંગની સુવિધા શરૂ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલની ઓપીડી બિલ્ડિંગમાં અસ્મિતા ભવન ખાતે સવારે 8:30 થી બપોરે 4:30 કલાક સુધી બેલેટ પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે, જે માટે પ્રાથમિક તબક્કે 4 ડ્રાઈવર મિત્રોની નિમણૂક કરવામાં આવી છે. જરૂર જણાશે તો વધુ ડ્રાઈવર મિત્રો આ સેવાર્થે કાર્યરત કરવામાં આવશે. પાર્કિંગ પાસે વ્હીલચેર અને ટ્રોલીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ, તેમના પરિજનો અને મુલાકાતીઓનો ઘસારો જોતા તંત્ર દ્વારા જનહિતલક્ષી નિર્ણય હાથ ધરવામાં આવ્યો છે. કચ્છના સરહદી જિલ્લા ભુજના મુંદ્રા તાલુકાના નાના ગામ કુંદરોડીમાં એક ખાનગી કંપનીમાં રોજિંદા કામ કરતા દિનેશભાઈ ભોયાને ગ્રામ્ય હોસ્પિટલના રિપોર્ટના આધારે સોનોગ્રાફી કર્યા બાદ જાણવા મળ્યું કે તેમના પુત્ર આર્યનને તેની એક કિડનીમાં બ્લોકેજ છે. તેથી તેઓ મુંદ્રા તાલુકા હેલ્થ સેન્ટર આવ્યા, જ્યાં નેશનલ ચાઇલ્ડ હેલ્થ પ્રોગ્રામ RBSK હેઠળ કામ કરતા ડોક્ટર સંજય યોગી અને ડોક્ટર કાવેરી મહેતાએ આર્યન માટે તૈયાર કરેલ PMJAY આયુષ્માન કાર્ડ મેળવ્યું અને તેને ઓપરેશન માટે અમદાવાદની જયદીપ હોસ્પિટલમાં મોકલ્યા. આજે 6 માસનો આર્યન સ્વસ્થ છે. આર્યનના પિતા દિનેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્માન કાર્ડ હેઠળ કિડની અને પેશાબની નળીઓમાં PUG ઓપરેશનની સારવાર વિનામૂલ્યે શક્ય બની છે. મહેસાણા જિલ્લામાં આવેલ વિસનગર ડાયમંડ ઉદ્યોગ માટે મિની સુરત તરીકે જાણીતું છે, ત્યારે રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને સામાજિક કાર્યકર સોમાભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં વિસનગરમાં સમર્થ ડાયમંડ નામે
ચાલતા એક મોટા ડાયમંડ યુનિટના નવનિર્મિત પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ લહેરાવી ધ્વજવંદન કરાયું હતું. સાથે જ આ યુનિટના સભ્યો માટે એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરાયો હતો, જેમાં એક યુગલે પોતાના લગ્નમાં થતો બિનજરૂરી ખર્ચ અટકાવી બચાવેલ રૂપિયાની એમ્બ્યુલન્સ ખરીદી દાનમાં આપી હતી. તો બીજી તરફ ઋષિકેશ પટેલના હસ્તે આ ડાયમંડ યુનિટ પર નિર્મિત વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો. અને સંકટમાં આવ્યો એ વખતે ખભેથી ખભો મિલાવી જે મદદમાં ઉભો રહ્યો, પોલીસથી માંડી પાણી સપ્લાય કરવાથી માંડી આગ ઓલવવા સુધીની આખી પ્રક્રિયામાં જે લોકોએ ભાગ લીધો હતો, તમામને યાદ કરી ક્યાં એક માણસ છૂટી ના જાય એની ચિંતા કરી અને સમગ્ર સમર્થ પરિવારને મદદ કરવા માટે જે લોકોએ રાત આખી પસાર કરી અને મદદ કરી એ આ તમામ લોકોને યાદ કરી અને સન્માનિત કર્યા. અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ભુવાલડી ખાતે ઠાકોર સમાજના સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ 51 નવયુગલોને આશીર્વાદ આપીને નવજીવનની શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે સમૂહ લગ્નનું આયોજન એક હકારાત્મક સામાજિક અભિયાન છે. આવા અર્થપૂર્ણ આયોજનને પગલે સમાજ વ્યવસ્થાને એક નવી દિશા મળશે. આ પ્રસંગે નવસારીના સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ તથા કેન્દ્રીય રાજ્યમંત્રી દેવસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ શહેરમાં યુવા સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકોને બિરદાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. સ્વૈચ્છિક સંસ્થા BNI ઉપક્રમે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવા બિઝનેસમેન, ઉદ્યોગ સાહસિકો અને વ્યાપાર જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોરોના કાળ બાદ આ ઉદ્યોગ સાહસિકોએ 6,000 કરોડનો વિશ્વ વ્યાપાર કર્યો છે, જેમાં માત્ર 100 કરોડના બિઝનેસની અપેક્ષા હતી. તેની સામે આ યુવા સાહસિકોએ વિક્રમજનક સિદ્ધિ હાંસલ કરી વિશ્વમાં દેશને એક આગવી ઓળખ આપી છે. તેમની આ સિદ્ધિને બિરદાવવા અને ભવિષ્ય માટે પ્રોત્સાહન પૂરું પાડવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે મુખ્યમંત્રીશ્રી અને પ્રધાનમંત્રીશ્રી થ્રુ ગુજરાતમાં આપણા દેશમાં જે થઈ રહી છે એનો ફાયદો બધે દેખાઈ રહ્યો છે. કારણ કે આજે જે MSME સેક્ટર છે એ લોકોને જે સફળતા દેખાઈ રહી છે અદ્ભુત છે. અદ્ભુત એટલે છે કેમ કે મારું એવું માનવું છે આગલા 10 વર્ષ, હજી તો ઇન્ડિયાએ બેટિંગ શરૂ જ નથી કરી અને આગલા 10 વર્ષ આપણા વર્ષ છે. એટલે આપણા BNI જ કેટલા બધા સ્ટાર્ટઅપ્સ, કેટલા લોકોને BNI અંદરથી ફંડિંગ મળ્યું છે, પણ મેક ઇન ઇન્ડિયાના લીધે ઘણા બધા એક્સપોર્ટર્સ પ્રમોટ થયા છે, ઘણા બધા મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ અહીંયા શિફ્ટ થયા છે અને એની સફળતા આપણને બસ કુછ સમયમાં હવે દેખાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગર ખાતે એક આર્ટ ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ આર્ટ ગેલેરીમાં લોકોને વડનગરના ઇતિહાસની માહિતી આપવામાં આવી રહી છે. આ આર્ટ ગેલેરીમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં વર્ચ્યુઅલી રીતે વડનગરને બતાવવામાં આવ્યું છે. આમ અહીં વડનગરના વારસાને ઉજાગર કરવાનો એક સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આર્ટ ગેલેરીની અંદર જો તમે ફરો તો તમને વડનગરના પૌરાણિક નામથી લઈને અત્યાર સુધીનું વડનગર નામ કેવી રીતે પડ્યું એની સમગ્ર માહિતી તમને મળી રહી છે. તેમજ વડનગરમાં જો જોવાલાયક સ્થળો એટલે કે વડનગરનો વારસો, અમૂલ્ય વારસો જેવા કે હાટકેશ્વર મહાદેવ મંદિર, તાનારેરી મેમોરિયલ, લટેરી વાવ, જંજનીઓ કૂવો વગેરે જેવા દ્રશ્યોના થોડી થોડી એક ડોક્યુમેન્ટરી અહીં મૂકેલ છે કે જેનો તમે લાભ લઈ શકો છો.